અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રાત્રિના સમયે પટેલ ફળિયાના એક બંધ મકાન અને અન્ય એક પરિવારના ઘરે ત્રાટકી તસ્કરોએ રૂપિયા 3 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. માંડવા ગામે કોળી પટેલ ફળિયામાં રહેતા સાગર હર્ષદ પટેલ પોતાના 3 રૂમના મકાનમાં પરિવાર સાથે નિરાતની ઊંઘ માણતા હતા. તે દરમિયાન આગળના રૂમની બારી તોડી તસ્કરોએ પ્રવેશ કરી બાજુના રૂમ મૂકેલી લોખંડની તિજોરીના તાળા તોડી રોકડ રૂપિયા 30,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3 લાખની હાથફેરો કર્યો હતો. ત્યારબાદ એ જ ફળિયાના કામ અર્થે બહાર ગયેલા રાકેશ પટેલના ઘરના આગળના દરવાજાનું તાળું તોડી તિજોરીમાં મૂકેલા ડબ્બામાંથી રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પરિવાર જ્યારે નિરાતની ઊંઘમાંથી સવારે જાગતા ઘરમાં ચોરી થઈ હોવાની ખબર પડી હતી. મકાન માલિકોએ સવારે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ચોરી અંગેના ગુનો નોંધી તસ્કરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ સાગર હર્ષદભાઈ પટેલ છે. હું અહીંયા માંડવા ગામમાં જ રહું છું પહેલેથી, અને અમારું ઘર છે અહીંયા. એ લોકો રાત્રે આવ્યા 2-2.5 વાગ્યા જેવા ગાળામાં, આ ગ્રીલ તોડી છે, આ ગ્રીલ તોડીને પછી અંદર ઘૂસે અને તિજોરીમાંથી લઈ ગયા સામાન બધું, સોનાનું દાગીના અને રોકડા પૈસા હતા એ બધું લઈ ગયા છે. 7-8 તોલા સોનું હશે અને 25-30 ક્યાં સુધી કેટલા મકાન મકાન બે, એક અમારું ને એટલે અમારું લોક નથી તૂટ્યું, વાડી દોરીને આગળ એક ઘર છે, ઘરનું લોક તૂટ્યું છે.